પક્ષીપુર નામના એક મોટા જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. બધા પક્ષીઓ ખૂબ જ મહેનતુ હતા, સાથે હળી મળીને અને સંપીને રહેતા હતા. પણ બધા પક્ષીઓમાં સોનો પોપટ ખૂબ જ આળસુ હતો. તેને ખોરાક માટે આખો દિવસ રખડવાનું બિલકુલ ગમતું નહીં. અરે શું કરું, શું કરું કે આ ખોરાક ભેગો કરવાની ઝંઝટમાંથી કાયમ માટે છુટકારો મળે અને કંઈ પણ કર્યા વિના મને ખોરાક મળી જાય. વિચાર સોનો, કંઈક યુક્તિ વિચાર. અને જ્યારે ખોરાક શોધવા જવાના સમયે બધા પક્ષીઓ ભેગા થયા. અરે પોપટભાઈ ચાલો. ત્યારે સોનુ અચાનક ચીસો પાડવા માંડ્યો. મારી આંખો, મને કેમ કઈ જ દેખાતું નથી? શું હું આંધળો થઈ ગયો? હે, અરે સોનુ શું થયું? હે, કેમ આટલી બધી ચીસો પાડે છે? મને કશું જ દેખાતું નથી. પણ અચાનક તને દેખાતું કેમ બંધ થઈ ગયું? તને આંખમાં કઈ વાગ્યું હતું? ના, મને કઈ વાગ્યું નથી, પણ મને કઈ દેખાતું નથી. અરે મારી આંખો, હવે હું ખાવાનું શોધવા કેવી રીતે જઈશ? શાંત થા સોનુ, તારે ખોરાક શોધવા આવવાની જરૂર નથી, અમે તારા માટે ખોરાક લઈ આવીશું. ના ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. મફતમાં નહીં, હું કઈ રીતે મફતમાં ખાઈ લઉં? સોનુ, તો એક કામ કર, અહીં રહી અમારા ઈંડાની રખેવાળી કર અને પેલા લુચ્ચા સાપથી બચાવ. હે, પણ સોનુ આપણા ઈંડા કેવી રીતે સાચવશે? તેને તો આંખે કંઈ દેખાતું નથી. સાચી વાત છે, સોનુ આપણા માળાની રખેવાળી નહીં કરી શકે, અને સાપથી વળી કેવી રીતે બચાવશે? જુઓ, આપણને ખબર છે કે સોનુને આંખે નથી દેખાતું, પણ પેલા લુચ્ચા સાપને થોડી ખબર છે, એટલે એને બેઠેલો જોઈ સાપ અહીં નહીં આવે. જો તમે મને માળાની રખેવાળીનું કામ સોંપશો તો હું એ કામ કરીશ. તેથી મને મહેનત કરી હોય એમ લાગે. આમ બધા પક્ષીઓ ખોરાકની શોધમાં જાય છે, પરંતુ લુચ્ચો સાપ થડની બખોલમાં છુપાઈને આ બધું સાંભળતો હતો. વાહ, મજા આવી જશે. આ આંધળો પોપટ ઈંડાની શું રખેવાળી કરવાનો? હું ધીરેથી સરકીને જઈશ અને બધા ઈંડા ખાઈ જઈશ. એને ખબર પણ નહીં પડે. સાપ ધીમે ધીમે સરકતા સરકતા જ્યાં બધા પક્ષીઓના માળા હતા ત્યાં ગયો. ખબરદાર, જો આગળ વધ્યો છે તો મારી ચાંચના મારથી તને અધમો કરી નાખીશ. પોપટે સાપ પર ચાંચથી અનેક પ્રહારો કર્યા. અરે અરે, આ પોપટને તો આંખે દેખાય છે. સાંજે બધા પક્ષીઓ ખોરાક લઈને પરત આવે છે. સોનો ખોરાક ખાય છે. બધા પક્ષીઓ ભેગા થઈને પોપટને કહે છે, ચાલ સોનો, તને વડલાના ઝાડ પર રહેતા વૈદ ગોળદાદા પાસે લઈ જઈએ. ના ના, એવી કઈ જરૂર નથી. જેવી ભગવાનની મરજી, મારે વૈદ દાદા પાસે નથી આવવું. ના સોનુ, કદાચ વૈદ દાદાની દવાથી તારી આંખ સારી થઈ જાય. બધા પક્ષીઓ પોપટને લઈને વૈદ ગોવર્ધાદા પાસે જાય છે. વૈદજી, જરા જુઓ ને, સોનુને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. મારી પાસે એક ઝાડના મૂળ છે, એના રસના ટીપા આંખમાં નાખીએ તો આંધળો દેખતો થાય, અને આંખે દેખાતું હોય એ આંધળો થઈ જાય.
અરે આ ટીપા જો મારી આંખમાં નાખ્યા તો શું હું આંધળો થઈ જઈશ? ના રે ના, એવું તો કંઈ હોતું હશે. ઘોડ દાદા પોપટની આંખમાં મૂળિયાના રસના ટીપા નાખી છે. મારી આંખોમાં ખૂબ જ બળતરા થાય છે, મને કંઈ જ દેખાતું નથી. અરે ના હોય, આનાથી તો આંધળા દેખતા થઈ જાય. જુઓ, એમને ઘરે લઈ જાઓ અને એક દિવસ આરામ કરાવજો, તેથી સારું થઈ જશે. સોનુ, તું આજે પણ આરામ જ કર, અમારા ઈંડાની રખેવાળી કર, અમે તારા માટે ખોરાક લઈ આવીશું. અરે રે, મારું નાટક મને જ ભારે પડ્યું, હું ખરેખર આંધળો થઈ ગયો. આ બધી વાતો સાપ સાંભળતો હતો. તે ઝાડ પર સરકીને પોપટ પાસે પહોંચી જાય છે. કેમ નાટક બાજ સોનુ, હવે તું ખરેખર આંધળો થઈ ગયો ને? બચાવ જોઈએ ઈંડા. સાપ બધા ઈંડા ગળી જાય છે અને ઝાડની બખોલમાં છુપાઈ જાય છે. સાંજે બધા પક્ષીઓ પરત ફરે છે અને પોતાના ખાલી માળા જોઈને હેરાન થઈ જાય છે. હે સોનુ, અમારા ઈંડા ક્યાં? મારા ઈંડા ક્યાં? બોલ સોનુ, કેમ કઈ બોલતો નથી? મને માફ કરી દો, હું મહેનત ન કરવી પડે એટલે આંધળા હોવાનો ઢોંગ કરતો હતો અને સાચે જ આંધળો થઈ ગયો. લુચ્ચો સાપ બધાના ઈંડા ખાઈ ગયો. આહાહા, વાત તો સાંભળો આની, શું તને માફ કરવાથી અમારા ઈંડા પાછા મળી જશે? તારું નાટક અમને કેટલું ભારે પડ્યું, કઈ ભાન છે તને? નહીં સોનુ, તને માફી એમ જ નહીં અપાય, તને તો સજા મળશે, સજા. બધા પક્ષીઓ સોનુને ખૂબ જ ચાંચ મારે છે. તે ઘાયલ થઈને ઝાડ પરથી નીચે પડી જાય છે. તે તરફડતો રહ્યો. રાત્રે તેનો ભાઈ મોનુ આવ્યો. સોનુ, એ સોનુ, તારી આ હાલત કોણે કરી? કોણે તને માર્યો? કઈ નહીં મોનુ, મારી આ દશા માટે મારી આડસ જ જવાબદાર છે, બીજું કઈ નહીં. આમ કહી તેણે બધી વાતો મોનુને કરી. સોનુ સોનુ, તે આ બિલકુલ સારું નથી કર્યું, તારે બધા પક્ષીઓની માફી માંગવી પડશે, સમજ્યો? ચાલ, પહેલા તો તને વૈદ ગોવર્ધ દાદા પાસે લઈ જાઉં, પછી બધી વાત. મોનુ સોનુને વૈદ ગોવર્ધ દાદા પાસે લઈ જાય છે. ગોવર્ધ દાદા સોનુની આંખમાં રસના ટીપા મૂકી આપે છે. મોનુ મોનુ, હું દેખતો થઈ ગયો મોનુ. ગોવર્ધ દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. સરસ દીકરા, પણ જો હવે પછી કોઈ દિવસ આવું નાટક ના કરતો, હવે સુધરી જા. સોનુ અને મોનુ બીજા દિવસે બધા પક્ષીઓ પાસે જાય છે. મિત્રો, સોનુને માફ કરી દો, તેની ભૂલની સજા તો તેને મળી જ ગઈ છે, હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. બધા પક્ષીઓએ સોનુ પર દયાભાવ રાખી એને માફ કરી દીધો. પછી શું? બધા પક્ષીઓ ભેગા મળીને ખોરાકની શોધમાં નીકળી ગયા. અને ત્યાર પછી સોનુએ પણ કોઈ દિવસ આળસ કરી નથી.